નમસ્કાર મિત્રો, હું છું તમારો અજય ચાવડા. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિક્રમભાઈ ઠાકોરનું એક ફિલ્મ હતું, એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની. તો મિત્રો, એ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં હું તમને એક વાત કહેવા માગુ છું કે મિત્રો, આપણે 17 તારીખે એક વિડીયો રિલીઝ કર્યો હતો, 2 વખત પરદેશીનો હતો. તો મિત્રો, એ વિડીયોમાં આપણે બતાવ્યું હતું જે કે વિક્રમભાઈ ઠાકોર જે જગ્યા પર પૂજા વિક્રમ લખતા હોય છે એ આપણે બતાવી દઉં. તો એમાં એવું બન્યું મિત્રો કે ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે તમે રાજપીપળાનો સીન બોલી રહ્યા છો. તો મિત્રો, એ સીન હતું કાલોલનું, જે આપેશ્વર મહાદેવ છે ત્યાંનું એ સીન હતું. તો મિત્રો, ઘણા મિત્રો એવું સમજ્યા કે આ રાજપીપળાનો સીન છે, પણ એમાં મેં એવું કીધું હતું કે હું આજે રાજપીપળા જઈ રહ્યો છું ને અત્યાર હવે પછીની જે વિડીયો છે એ મિત્રો આપણે રાજપીપળાની વિડીયો બનાવવાના છીએ, એવું મેં કીધું હતું. તો ઘણા મિત્રો એવું સમજી ગયા કે આ રાજપીપળાની વિડીયો છે, એટલા માટે મને કોલ પણ ઘણા બધા આવ્યા છે. ત્યારબાદ કોમેન્ટો પણ આવી હતી કે આ રાજપીપળાનો સીન નથી, તમે ખોટું બોલી રહ્યા છો, એવી પણ કોમેન્ટો હતી. તો મિત્રો, એ સીન જ્યારે આપેશ્વરનું હોય ત્યારે કોઈને ના કહીએ તો પણ ચાલે, કારણ કે ઓલમોસ્ટ બધાને ખબર હોય છે કે આ સીન ક્યાંનું હોય છે, કારણ કે આપેશ્વરનો સીન હોય છે, જે પથ્થરવાળો સીન હોય ત્યાંનું જ હોય છે. તો એ સીન ત્યાંનું હતું, પણ બધા રાજપીપળાનો સીન સમજી ગયા એવું બન્યું. તો મિત્રો, અત્યારની વાત કરું તો આપણે 18 તારીખે એક વિડીયો શૂટ કર્યો હતો, એ અત્યારે હું તમને રિલીઝ કરવા જઈ રહ્યો છું. અને એ વિડીયોની વાત કરવાનો છું હું અત્યારે. તો મિત્રો, ત્યારે વાવાઝોડાની કન્ડિશન હતી, જે વાવાઝોડું ચાલુ હતું મિત્રો, અને વરસાદ પણ ચાલુ હતો. ત્યારે અમે શૂટ કરી રહ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ, એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાનીનું જે સીન હતું એવું શૂટ કરી રહ્યું હતું. ત્યાં મિત્રો સીનની વાત કરું તો મિત્રો, જે પ્રેમની દેવીનું મંદિર બતાવવામાં આવ્યું હતું, તો મિત્રો એ સીન ત્યાં બનાવવામાં આવ્યું હતું. તો એ સીનની હું અત્યારે વિડીયો તમને બતાવવાનો છું. તો એ સીનની વાત કરું તો ત્યાં મિત્રો જે એક તંબુરાનું સીન હતું, જે જીતુભાઈ જોડે તંબુરો હોય છે, તો એ તંબુરાનું સીન હતું, જે એક આકાએ તંબુરો ત્યાં આપ્યો હતો, એ પણ હું તમને બતાવવાનો છું વિડીયોમાં. તો મિત્રો, એ સીનની વાત કરું તો એ સીન ડાકોરથી મિત્રો થાય છે 153 કિલોમીટર, એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ત્યાંનું એ સીન હતું એ હું તમને બતાવવાનો છું મિત્રો અહીંયાથી. ત્યારબાદ એ રૂટની વાત કરું તો મિત્રો, અમે નીકળ્યા હતા 3 દિવસ સીન માટે, જે અમે જમાડતા હતા રાજપીપળાની આગળ માંડણ. તો માંડણનું જે કંઈ સીન હતું એ હું તમને બતાવવાનું હતું, પણ બન્યું એવું કે એ સાઈડ પર વાવાઝોડાની કન્ડિશન થોડી વધારે હતી, એટલા માટે અમારે પાછું આવવું પડ્યું 1 દિવસ સીન શૂટ કરીને. તો 1 દિવસમાં મેં જે સીન શૂટ કર્યું છે એ હું તમને બતાવવાનો છું આપણે નેક્સ્ટ વિડીયો, જે વિડીયો આવશે એમાં. તો અત્યારે તો આપણે વાત કરવાની છે એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની, જે ડાકોરથી થાય છે 153 કિલોમીટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યાંનું એ સીન હતું તો એ હું તમને બતાવવાનો છું અહીંયાથી. તો મિત્રો, જ્યારે સીન શૂટ થયું ત્યારે મિત્રો રોડ જે હતો એ સિંગલ પટ્ટી હતો, અત્યારે બધું ચેન્જ થઈ ગયું છે, કારણ કે જે લોકો ગયા હશે એમને ખબર જ હશે કે ત્યાં શું હતું અને અત્યારે શું થઈ ગયું છે સ્ટેચ્યુ આગળ. તો એ રીતનું જે સીન હતું, બાકી અત્યારે શોધવામાં અમને ઘણો ટાઈમ લાગ્યો છે એ સીન શોધવામાં. અને જે ભાદરવા દેવીની જે વિડીયો હતી મિત્રો, જે વિક્રમભાઈ બાઇક લઈને જતા હોય છે ઉપર જે ઓઢણી પડે છે, એ સીન જે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે એ વિડીયો પણ જોઈ શકો છો. તો જે સીન છે એ તમને બતાવવાનો છું અહીંયાથી. તો સ્ટાર્ટ કરું છું વિડીયો. તો મિત્રો, આ વિડીયો જે આપણે પહેલાં અપલોડ કરી હતી એમાં જે એ ફિલ્મમાં જે બસ પકડતી હોય છે મિત્રો, તો એ અહીંયાનું સીન હતું. જે મિત્રોએ એ વિડીયો ના જોઈ એ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે એ વિડીયો પણ જોઈ શકો છો. તો અત્યારે આપણે વાત કરવાના છીએ મિત્રો પ્રેમની દેવીનું મંદિર, તો એ હું સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, પહેલાં જે હતો એ આ રોડ હતો, જે તમે નીચે જોઈ રહ્યા છો અત્યારે આ હાઈવે બની ગયો છે. તો આ જગ્યા પર પહેલાં મિત્રો ટેકરો હતો મોટો, તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો રસ્તો મિત્રો, અને આ છે ગરુડેશ્વર જવા માટે. તો અહીંયાનું એ સીન હતું બતાવું છું. તો મિત્રો, આ જગ્યા પણ એ સીન હતું, તો ત્યાં જઈને બતાવવાનું છું. પણ અહીંયાને પહેલાં વાત કરી લો તો મિત્રો, આ છે નર્મદા જિલ્લામાં મિત્રો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં જતો પહેલાં આવશે મિત્રો ગાભાણા ગામ આવશે, જે કેવડિયાની પહેલાં આવશે મિત્રો. તો ત્યાંનું એ સીન હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો પહેલો કિન્સર હું લગાવું છું મિત્રો. આ જગ્યા પર પરફેક્ટલી બનાવવામાં આવ્યું હતું પ્રેમ મંદિર, જે તમે પહેલો કિન્સર પરફેક્ટ મેચ કરી શકો છો. જે બીજા નંબરમાં જે તાળ છે એ તમે પરફેક્ટ જોઈ શકો છો. ત્રીજા નંબરમાં મિત્રો જે એ
ઝાડ હતું એ અને પાછળ કૈલાશ ટેકરી હતી જે અત્યારે ગેલેક્સી હોટલ બની ગઈ છે. તો એ સીન ત્યાંનું પરફેક્ટ તમે અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો આ જગ્યા પર હું બીજો સ્ક્રીનશોટ લગાવું છું. મિત્રો નીચેવાળા રસ્તા પરથી વિક્રમભાઈને જીતુભાઈને જે બધા આવતા હોય છે એ અહીંયા સામેથી આવતા હોય છે. જોકે નીચે નદી છે તો એ રસ્તો કદાચ પહેલાં નહીં હોય એવું બની શકે. અત્યારે નદી છે અને સામે એ બે ટેકરી છે ત્યાંનું મિત્રો પ્રેમે ઝૂકેને ઝૂકશેને એમાં મિત્રો જે પેટ્રોલ પંપ વાળું સીન હતું એ ત્યાંનું સીન હતું. તો અહીંયા હું જે કંઈ બતાવવાનું છું તમને પરફેક્ટ બતાવું છું. તો મિત્રો પહેલાં અહીંયા હાઈવે નહોતો એ તમને ખબર હશે. તો આ જગ્યા પર મિત્રો એક ટીકરા જેવું હતું. તો અહીંયાનું એ સીન હતું જે પરફેક્ટ તમે પાછળનો જે તાળ છે એ તો અહીંયામાં દેખાઈ રહ્યો છે જે સાધુની પાછળ તાળ છે. તો મિત્રો એમાં એ જે દેખાઈ રહ્યું છે એ આપણે પ્રેમ મંદિર જે બનાવ્યું હતું એ ફિલ્મમાં પ્રેમે ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં એમાં એ ત્યાં સામે બનાવવામાં આવ્યું હતું. બાકી અહીંયાથી વિક્રમભાઈને ઉપર ચડતા હોય છે જે નીચે નદી જેવું છે. તો આ સાઈડથી બતાવું તો મિત્રો પરફેક્ટ તમે આ સ્ક્રીનશોટ મેચ કરી શકો છો. એમાં જે પહેલો હું લગાવું ટીક તો મિત્રો આ છે જે પહેલો પારો એ તમે જોઈ શકો છો ટેકરો છે. ત્યારબાદ બીજા નંબરની વાત કરું તો મિત્રો આ જે તાળ છે એ જોઈ શકો છો. ત્રીજા નંબરની વાત કરું તો આ જે લીમડી છે એ જોઈ શકો છો. ચોથા નંબરમાં મિત્રો જે આ વિદ્યુત બોર્ડનું જે થોભલો હોય છે એ જોઈ શકો છો. ત્યારબાદ જે ઘર છે એ જોઈ શકો છો. તો પરફેક્ટલી અહીંયાનું જે સીન હતું મેં તમને પરફેક્ટ મેચ કરાવ્યું છે. મિત્રો પરફેક્ટ આ જગ્યા પર એ સીન બતાવવામાં આવ્યું હતું. તો આ જગ્યા પર મિત્રો પ્રેમનું દેવીનું મંદિર બતાવવામાં આવ્યું હતું. જોકે જે બસ બગડે છે એ અહીંયાથી લગભગ 5-7-8 કિલોમીટર જેટલું દૂર છે જે નદીની પેલી સાઈડ પર છે જે મેં ફર્સ્ટમાં જે વિડીયો બતાવ્યો જે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ વિડીયો મિત્રો અહીંયાથી ઘણું દૂર છે. એ જગ્યા ગોરા કોલોની આગળ છે. તો એ સીન ત્યાંનું હતું. તો અહીંયા જે કાકા છે કાકાએ મને વાત કરી કે એમાં જે જીતુભાઈના હાથમાં જે તંબુરો હોય છે એ સીન જે તંબુરો જ હતો મિત્રો એ કાકાએ આપ્યો હતો. તો મિત્રો એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની ફિલ્મમાં જે તંબુરો યુઝ થયો હતો એ કાકાનો તંબુરો હતો. બાકી પરફેક્ટ આ જગ્યા પર મિત્રો પ્રેમની દેવીનું મંદિર બતાવવામાં આવ્યું હતું. અત્યારે હાઈવે બની ગયો છે એટલે બધું ચેન્જ થઈ ગયું છે મિત્રો. કારણ કે ઘણું બધું અહીંયા તૂટી ગયું છે જે લોકેશનની વાત કરું તો પરફેક્ટ આ જગ્યા પર બનાવવામાં આવ્યું હતું પ્રેમની દેવીનું મંદિર. એમાં આ ઘર હતું. તો આ મકાન લેવામાં આવ્યું હતું ને આ ગાભાના ગામ છે મિત્રો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયાથી થશે લગભગ 3000 કિલોમીટર જેવું કંઈક થતું હશે પણ એનો એરિયા ચાલુ થઈ જાય છે અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. તો અહીંયાનું એ સીન હતું. બાકી તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો એ સીન હતું એ. તો આ જગ્યા પર પહેલાં મિત્રો ટેકરો હતો અને જે મેં રોડ બતાવ્યો એ રોડ ત્યાં અહીંયાથી ઘણો નીચે છે. તો અહીંયાનું જે સીન હતું એ મેં તમને બતાવ્યું છે. તો મિત્રો આજે થઈ છે 18 તારીખ અને અહીંયા વરસાદ ચાલુ છે ને વાવાઝોડું પણ ચાલુ છે ને અત્યારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ શૂટ કરી રહ્યો છું આ વિડીયો. તો મિત્રો આ વિડીયો ક્યારે આવશે એનું તો કંઈ નક્કી છે નહીં પણ આજે 18 તારીખ થઈ છે અને અગાઉ જ મેં તમને વાત કરી હતી જે તંબુરાની. તો તંબુરો કાકા જોડે છે તો એ પણ હું તમને બતાવવાનો છું અને કાકા સાથે વાત કરાવવાનો છું. તો કાકા જોડે જઈને હું તમને વાત કરાવું કાકા જોડે અને ત્યારબાદ તંબુરો પણ તમને બતાવીશ જે એ ફિલ્મમાં યુઝ થયો હતો. તો કાકા જોડે વાત કરીએ. તમે તંબુરો આપ્યો હતો ને? હા. તો કેટલા પૈસા તમને આપ્યા હતા એ લોકો? અમને કઈ લીધો નહીં પણ અમને ખાલી સોનો આપ્યું. શું આપ્યું હતું? સોનો એટલે સો માટે. સો માટે આપ્યો? હા હા. બરાબર. તો કેટલા દિવસ શૂટિંગ ચાલ્યું હતું? લગભગ 6-7 દિવસ. બરાબર. આ એક ફોટો હતો ને તમારો? મારે? હા. હવે તમે અહીંયા બધા જોયા હશે ને વિક્રમભાઈ ને જીતુભાઈ બધા? હા હા બધું નહીં જોયેલા. બધા ને જોયા? હા પેલા મહારાજ હા એ સાધુ એમના માણસ હતા કે આપણું કયો હતું? એમના માણસ. એમના માણસ હતા. બરાબર. એ હવે ને તો મિત્રો આ જે તંબુરો તમે જોઈ રહ્યા છો અત્યારે આવી કન્ડિશનમાં છે. જોકે તૂટેલો છે જે પાછળનું જે છે એ બધું તૂટી ગયું છે.
પણ મિત્રો કાકા જે આ તંબુરો હતો એ મિત્રો એ ફિલ્મમાં બતાવવામાં આવ્યો હતો, એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની, એમાં જીતુભાઈ અને જે સાધુ હોય છે જે સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો. તો મિત્રો એ એ બે જણાએ યુઝ કર્યો હતો આ તંબુરો, એનો તંબુરોનો એક ડાયલોગ પણ એમાં બતાવવામાં આવ્યો હતો. તો પરફેક્ટ તમે આ તંબુરો પરફેક્ટલી જીતુભાઈના હાથમાં છે એ તંબુરો તમે પરફેક્ટલી મેચ કરી શકો છો. જો કે અત્યારે તૂટી ગયો છે, એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, બાકી જે મેં તંબુરો બતાવ્યો છે મિત્રો એ પરફેક્ટ છે, કારણ કે કાકાએ એમને હાથે આપ્યો હતો તઈ, અને આ કાકાનું ઘર છે એટલે કાકાનો તંબુરો યુઝ થયો હતો એવું કાકાનું કહેવું છે. પણ જોકે સાચું જ છે, કારણ કે કાકાએ મને સામેથી કીધું છે કે આ તંબુરો મેં આપ્યો હતો એ ફિલ્મમાં. તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે ને મારે બીજું પણ અહીંયા શૂટ કરવાનું છે. તો મિત્રો અહીંયાની જે જે વિડીયો હશે એ આવશે મિત્રો. તો અહીંયાનું બીજું પણ એક સીન હતું જે અહીંયાથી લગભગ 8-9 કિલોમીટર આગળનું સીન હતું જે ગાટકોઈનું સીન હતું, તો એ હું સીન શૂટ કરવા જવાનો છું. તો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળે છે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.